તારીખ 10/3/2021, ધોરણ 2 સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 78 ઉપર આપણે જોઈશું પાઠ 10, કામ કરીએ કલાક કલાક. એમાં ગીત આપેલું છે, બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, નાના છોડને પાણી પાવ પાવ પાવ. શું કહે છે કે હું બાગમાં જાઉં છું અને પેલા છોડને હું પાણી પાવ છું. આબાની ડાળે ટવકે કોયલડી, કોયલડી સાથે ગાવ ગાવ ગાવ. આબાનું ઝાડ છે, એમાં કોણ છે? કોયલ છે. તો કોયલ શું કરે છે? ગાવ ગાવ ગાવ. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો તેને પકડવા જાઉં જાઉં જાઉં. ફૂલ ઉપર શું છે? પતંગિયા છે. તેને હું પકડવા શું કરું છું? એની પાછળ દોડું છું. હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે આવ આવ આવ. હરિયાળી બાગ એટલે બાગમાં હરિયાળી બાગ છે, એમાં મોરલો છે. મોરલોને આપણે શું કહીશું? અહીંયા મારી જોડે અહીંયા વાંચો અને સાચા વિકલ્પ પસંદ કરી ખાનામાં ક્રમ લખો. તો નાના છોડવાને પાણી પાવ પાવ. તો કોણ છે છોકરો? નંબર 1 આવશે ત્યાં આગળ. શું આવશે? નંબર 1. આબાની ડાળે ટવકે કોયલડી, એમાં નંબર 2 આવશે. ફૂલે ફૂલડે ઉડે પતંગિયા, નંબર 3 આવશે. હરિયાળી બાગમાં નાચે મોરલિયા, નંબર 4 આવશે. તો આ રીતે તમારે લખી કાઢવાનું છે. યોગ્ય રીતે જોડકા જોડો. તો બાગમાં શું છે? આપણે શું કરીએ? બાગમાં દોડી દોડી જાઓ. તો આપણે જોવાનું છે, બાગમાં દોડી દોડી જાઓ, છોડવાને પાણી પાવ પાવ પાવ, કોયલ સાથે ગાવ ગાવ ગાવ, પતંગિયા પકડવા જાઓ જાઓ જાઓ. બાગમાં પાણી પાવ પાવ પાવ, છોડને પાણી પાવ પાવ પાવ. સોરી, પહેલાનું જે છે ફરી લખશે મેડમ. બાગમાં શું છે? આપણે દોડી દોડી જાઓ, છોડને પાણી પાવ પાવ પાવ, કોયલડી ગાવ ગાવ ગાવ, પતંગિયાને પકડવા જાઓ જાઓ જાઓ, મોરલાને મેં કહું આવ આવ આવ. તો આ રીતે આપણે જોવાનું છે અને લખવાનું છે. સાચો વિકલ્પ કરી ખરો મુકરો પ્રશ્નનો ઉત્તર આખા વાક્યમાં લખો. ક્યાં દોડી જાઓ? તો પેલા બાગમાં દોડી દોડી જાઓ. કોને પાણી પાવ? તો નાના છોડને પાણી પાવ પાવ. કોની સાથે ગાવ? કોયલડી સાથે ગાવ ગાવ ગાવ. કોને પકડવા જાઓ? પતંગિયાને પકડવા જાઓ. જોઈશું આપણે મિત્ર સાથે વાતચીત કરો. તમને બાગમાં શું શું કરો છો? તો આપણે બાગમાં શું કરીએ? રમત રમીએ, નીચા ખાઈએ, પકડદાવ રમીએ. તમને કયા પક્ષીનો અવાજ ઓળખો છો? તો કાગડાનો આપણે અવાજ ઓળખીએ છીએ. તમને કયા છોડને પાણી પાવું ગમે? ગુલાબનો છોડ. તમને શું શું કરવું ગમે છે? મને અરૂપ ગમે, ફરવું ગમે, રમવું ગમે. તમે રિસેસમાં શું કરો છો? તો અમે રિસેસમાં નાસ્તો કરીએ છીએ, રમત રમીએ છીએ. તમે રજાના દિવસે શું કરો છો? તો રજાના દિવસે પણ આપણે થોડુંક રમીએ છીએ, થોડું હોમવર્ક કરીએ છીએ. બરાબર છે? નીચેના કામ તમે જાતે કરો છો કે કોઈની મદદ કરો તે જોડે સાથે જોડો. તો આ રીતે મેડમે જોડ્યા છે, તે રીતે તમારે જોડવાના છે. બરાબર છે? પ્રશ્ન 6ની યાદીમાં ન હોય તેવા 4 વાક્ય લખો. શાળાએ જવું, રમવા જવું, સાયકલ ફેરવો, ચિત્ર દોરવો. આગળ આપણે જોઈશું, તમારા મિત્રો કયા કામ જાતે કરે તેને પૂછીને લખો. વાહિદ દેસન જાતે કરે છે, તકમ્મીર જાતે ટ્યુશન જાય છે, રેહાન મદ્રસાએ જાતે જાય છે, અરહાન દૂધ જાતે પીવે છે, નૂર મહમ્મદ કચરો જાતે જ ફેંકવા જાય છે, સાફ ફુજેર કચરો જાતે સાફ કરે છે, અયાન બોટલ જાતે ભરે છે. નીચેના પેલા કામ દ્વારા ઘરમાં કોણ કરે છે તે લખવાના છે. કપડાં ધોવા મમ્મી, સફાઈ કરવી બહેન, ખરીદી કરવી મમ્મી, રમવા જવું હું પોતે, વાર્તા સંભળાવી દાદી, ગીતો સંભળાવવા બહેન, નાસ્તો બનાવો મમ્મી, રસોઈ બનાવી મમ્મી, ઇસ્ત્રી કરવી મમ્મી,
પુસ્તકો ગોઠવા હું પોતે, વાસણ ધોવા મમ્મી અથવા બહેન પણ આવે, અનાજ વીણું તો દાદી અથવા મમ્મી પણ આવે, બગીચામાં પાણી પા હું પોતે અથવા દાદા પણ આવે, પાણી ભરું મમ્મી. ઘરમાં તમે મમ્મીને કઈ રીતે મદદ કરો છો તે લખો. રસોઈ બનાવવામાં, પાણીની બોટલો ભરવામાં, વાસણ ધોવામાં, બજારમાંથી સામાન લાવવામાં, કચરો સાફ કરવામાં, ઘર સાફ કરવામાં, કપડાની ઘડી કરવામાં, છોડને પાણી પીડાવવામાં, એ રીતે આપણે મદદ કરીએ છીએ. ઘરમાં મમ્મી કયા કામ કરે છે? તો ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે, કપડા વાસણ કચરા પોતું. ઘરમાં પપ્પા કયા કામ કરે છે? તો ઘરમાં પપ્પા આપણને હોમવર્કમાં મદદ કરે, પછી અમુક ટાઈમ ઇસ્ત્રી પણ કરે પપ્પા. ઘરમાં કશું ઊંચું નીચું મેળવણ હોય તો પપ્પા પણ કરે. પછી ઘરમાં કોઈ ના હોય, નાના બાળકને સાચવવાનું હોય તો પપ્પા પણ સાચવે. તમને ઘરમાં કયા કયા કામ કરો છો? તો હું ઘરમાં તમે ઘરમાં કયા કયા કામ કરો છો? તો હું ઘરમાં પાણીની બોટલ ભરું છું, નાના ભાઈને રમાડું છું, પછી કપડાં લઈ આપું છું. તમને કયા કયા કામ કરવા ગમે છે? તો છોકરી હોય તો કપડાં ધોવાનું ગમે, બરાબર, વાસણ માંજી આપીએ મમ્મીને. તમને કયા કામ કરવા નથી ગમતા? તો આપણને કયા કયા કામ ના ગમે? તો આપણે પહેલું તો ભણવાનું આપણને ગમતું નથી. તમને પડોશીના કામ કરો છો કયા કયા? તો કે હા, પડોશીને જો બજારમાંથી કશુંક લઈ આપવાનું હોય તો આપણે લઈ આપીએ છીએ. પહેલાં શું કરો છો તે લખો. તો મેડમે લખ્યું છે એ રીતે તમારે લખી કાઢવાનું છે. આ રીતે જુઓ, બરાબર છે? તો ધોરણ બે ની સદીપતિમાં પાન નંબર 78-82 એ તમારું હોમવર્ક છે. ધોરણ બે ની પાન નંબર 78-82 એ તમારું હોમવર્ક છે સ્વાધ્યાય પોથીમાં. અલ્લાહ હાફિઝ.